આજરોજ ડીસાની રત્નાગર સોસાયટી પાસે ચાર લોકો દ્વારા રત્નાગર સોસાયટીમાં રહેતા રાજુ નામના યુવક પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉના 35,000નો હિસાબ આપવાનું કહી આ ચાર લોકોએ રાજુ નામના યુવક પર તલવાર વડે હુમલો કરતા ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ખાસ કરીને ડીસા શહેરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ના રહ્યો હોય તેમ એક બાદ એક મારામારીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે આવી જ એક વધુ મારામારીની ઘટના આજે ડીસા શહેરની રત્નાકર સોસાયટીમાં બનવા પામી હતી. ડીસાની રત્નાકર સોસાયટીમાં રહેતો રાજુ લાડવાણી પોતાના કામકાજ અર્થે સોસાયટીમાંથી બહાર જતો હતો. તે સમયે પિન્ટુ માળી નામના યુવકે પોતાના અન્ય ત્રણ સાથીદારો સાથે મળી રાજુ લાડવાણીને ઊભો રખાવી કહેલ કે અગાઉના તારી પાસે 35,000 રૂપિયા માગું છું, તે મને આપી દે. ત્યારે રાજુ નામના યુવકે પિન્ટુને કોઈ પૈસા આપવાના ન હોય ઇનકાર કરતાં પિન્ટુ ઉશ્કેરાઈ ગયો હતો અને તેના હાથમાં રહેલ તલવાર રાજુ લાડવાણીના હાથમાં મારી હતી. જે બાદ આજુબાજુના લોકો ભેગા થઈ જતા પિન્ટુ અને તેના ત્રણ સાથીદારો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ રાજુ લાડવાણીના હાથમાં તલવાર લાગતા તેને તાત્કાલિક ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે રાજુ લાડવાણીએ ડીસા ઉત્તર પોલીસ મથકે પિન્ટુ માળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.